વૃદ્ધાશ્રમો એવા વ્યક્તિઓ માટે હોવા જોઈએ કે જે ખરેખર નિરાધાર છે અને વૃદ્ધાશ્રમ એ નામ જ એવું છે કે જેને કોઈ નથી ખરેખર આપણે વૃદ્ધાશ્રમનું નામ આવે ને એટલે બધાને એમ થઈ જાય કે વૃદ્ધાશ્રમો ન હોવા જોઈએ પણ હવે સમાજમાં કેટલાય લોકો એવા હોય કે જેને દીકરા નથી નાની મજૂરીનું કામ કરે છે અથવા અનમેરિડ છે આખી જિંદગી કામ કર્યું છે દીકરા સંતાન જ નથી અને સિત્તેર વર્ષની ઉંમરે એક ભાડાના મકાનમાં રહેતા હોય અને એને કેન્સર થાય પેરાલિસિસ થાય તો ક્યાં જાય પથારી વસ્થા હોય તો એના ડાયપર કોણ બદલાવે આપણે ખૂબ સાંભળતા હોય કે વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ તો પછી આવા લોકો ક્યાં છે આ તો આપણું ઘર છે ઘર અહીંયા નાના મોટા પ્રશ્નો રહેવાના ઘરમાં પાંચ જણા હોય તો પણ પ્રશ્નો રહે છે એ એકાદ કલાક એકાદ દિવસ પૂરતો પ્રશ્ન હોય અમારું ઘર આ મોટું છે ચારસો પાંચસો વડીલો છે તો કદાચ થોડાક પ્રશ્નો વધારે હશે પણ એનો મતલબ એવો નથી કે અમને કાંઈ તકલીફ છે આવું કાંઈ મોટું અભિયાનનો કાંઈ એવો વિચાર નહોતો મને મતું હું મારા ગામમાં કંઈક એવું કામ કરું કે જે વર્ષો સુધી સમાજને કામ લાગે એટલે અમને મેં આ વૃક્ષો પસંદ કર્યા કે હું મારા ગામમાં એક હજાર વૃક્ષો વાવું એ પૂરા ગુજરાતમાં ક્યાંય અમને એવી સિસ્ટમ નથી જોવા મળતી કે વાવેલા વૃક્ષને કોઈ રેગ્યુલર પાણી પાય એટલે અમે એક કોર્પોરેટ કંપની કામ કરતી હોય એવું તંત્ર ઊભું કર્યું આ તંત્રની સફળતાના હિસાબે ખૂબ લોકો અમારી સાથે જોડાઈ ગયા અમારા ભાગીદાર હોય અમારા સહકારી સાથે હોય એવી રીતે અમને આર્થિક તન મન અને ધનથી લોકો સહયોગ આપે છે એટલે આ કામ થઈ શક્યું છે અમારે પહેલેથી એક જોખમ લેવાની ટેવ છે જે કોઈ ન કરતું હોય એવું કામ કરીએ અમારો વૃદ્ધાશ્રમ છે તો એ ગુજરાત કે દુનિયાથી અલગ છે કે મોટા પથ્થારી વસ વડીલોને એટલે કેન્સર હોય પેરાલિસિસ હોય ડાયપર ઉપર એકસો ને પચીસ વડીલો છે જેને ટોયલેટ બાથરૂમ બેડ ઉપર જ કરતા હોય હાથેથી ખવડાવવું પડતું હોય ગળેથી નળીથી જ્યુસ પાતા હોય નાકથી નળીથી નળીમાં ખોરાક આપતા હોય એક ચેલેન્જીસ કામ જ અમે કરીએ છીએ નમસ્કાર હું છું વિજય ડોબરિયા તમે જોઈ રહ્યા છો ડી ફેક્ટર એ લાઈફ લેસન

ત્યારે રાજકોટમાં એક અનોખું વૃદ્ધાશ્રમ છે જ્યાં શારીરિક રીતે અશક્ત અને સંતાનો વિહોણા વૃદ્ધોને સહારો આપવામાં આવે છે સાથે ગુજરાતને હરિયાળું બનાવવા માટે લોકોના સહકારથી વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવે છે સદભાવના વૃદ્ધાશ્રમના ધ ગ્રીન મેન તરીકે જાણીતા વિજયભાઈ ડોબરિયા સફળ રીતે સુકાન સંભાળી રહ્યા છે ત્યારે વડીલો અને પર્યાવરણની સેવાના સંકલ્પથી નાની એવી સંસ્થાની શરૂઆત કરી હતી જે આજે ભગીરથ કાર્યોથી વટવૃક્ષ બની લોકપ્રિય બની છે તો ચાલો આજના કાર્યક્રમમાં વિજયભાઈ ડોબરિયાને મળીએ અને એના સંઘર્ષની કહાની સાંભળીએ તો વિજયભાઈ તમારા વતન વિશે અને તમારા બાળપણ વિશે મને જણાવો રાજકોટથી ત્રીસ કિલોમીટર પડધરીની બાજુમાં ફતે પર મારું ગામ છે પ્રાથમિક શિક્ષણ ત્યાં જ લીધું અને બાકી રાજકોટ લેવા પટેલ બોર્ડિંગ અને કોલેજ સુધીનો અભ્યાસ રાજકોટ કર્યો ત્યાર પછી માસ્ટર ડિગ્રી માટે એમએસડબલ્યુ ભાવનગર યુનિવર્સિટીમાં કર્યું બે હજાર પંદરના દિવસે અમે આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરી જનરલી વૃદ્ધાશ્રમો એવા વ્યક્તિઓ માટે હોવા જોઈએ કે જે ખરેખર નિરાધાર છે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમ એ નામ જ એવું છે કે જેને કોઈ નથી ખરેખર આપણે વૃદ્ધાશ્રમનું નામ આવે ને એટલે બધા થઈ જાય વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ પણ હવે સમાજમાં કેટલાય લોકો એવા હોય કે જેને દીકરા નથી નાની મજૂરીનું કામ કરે છે અથવા અનમેરિડ છે આખી જિંદગી કામ કર્યું છે દીકરા સંતાન જ નથી અને સિત્તેર વર્ષની ઉંમરે એક ભાડાના મકાનમાં રહેતા હોય અને એને કેન્સર થાય પેરાલિસિસ થાય તો ક્યાં જાય

તો કેવા કેવા તમને પડકારો આવે છે આમ જનરલી અમને આ પરાણે આપવામાં નથી એવું અમે લીધેલું છે સહર સ્વીકારેલું છે એટલે અમને કોઈ પણ વસ્તુ પડકાર લાગતી જ નથી અમને તો મજા આવે છે અમને એવું થાય કે હજી હું વધુને વધુ વડીલોને આશ્રય આપું એને સાચવું અત્યારે ચારસો વડીલ છે પણ હું એવું વિચારું કે આખા ગુજરાતના કે આખા ભારતના જેટલા નિરાધાર વડીલો છે બે પાંચ હજાર વડીલો અમારે ત્યાં આવે અને આશ્રય લે એ અમારો સંકલ્પ છે તો આમાં કાંઈ મને સંઘર્ષ જેવું નથી લાગતું આ તો આપણું ઘર છે ઘર અહીંયા નાના મોટા પ્રશ્નો રહેવાના ઘરમાં પાંચ જણા હોય તો પણ પ્રશ્નો રહે છે એ એકાદ કલાક એકાદ દિવસ પૂરતો પ્રશ્ન હોય અમારું ઘર આ મોટું છે ચારસો પાંચસો વડીલો છે તો કદાચ થોડાક પ્રશ્નો વધારે હશે પણ એનો મતલબ એવો નથી કે અમને કાંઈ તકલીફ છે અમને આમાં કાંઈ સંઘર્ષ જેવું લાગતું જ નથી અમને તો બહુ આનંદ છે કે આખું રાજકોટ આખું ગુજરાત મને જે ઓળખે છે યા સદ્ભાવનાના હિસાબે ઓળખે છે પહેલાં જ હું ગમે એવો મોટો ઉદ્યોગપતિ હોત તો પણ આટલું બધું મને લોકો ઓળખતા ન હોત આટલું રિસ્પેક્ટ ન આપત આ વૃદ્ધાશ્રમના હિસાબે લોકો મને ઓળખે છે તો આ સંઘર્ષ કે પડકાર નહીં અમારા માટે તો એક તક છે એક સમાજનું કામ કરવાનો એક મોકો સમજીએ છીએ ઓકે હવે તમને ધ ગ્રીન મેન તરીકે ઓળખે છે લોકપ્રિય છો તો તમે વૃક્ષોનું વાવવાનું કામ અને એનું જતન કરવાનું કામ કેવી રીતના ચાલુ કર્યું અને ક્યારથી પાંચ જૂન બે હજાર ચૌદથી મેં મારા વતન ફતેપરથી વૃક્ષારોપણની શરૂઆત કરી પહેલાં મેં એક હજાર વૃક્ષ આવું કંઈ મોટું અભિયાનનો કાંઈ એવો વિચાર નહોતો મને એમ હતું હું મારા ગામમાં કાંઈક એવું કામ કરું કે જે વર્ષો સુધી સમાજને કામ લાગે એટલે મને મેં આ વૃક્ષો પસંદ કર્યા કે હું મારા ગામમાં એક વૃક્ષો વાવું સૌથી પહેલાં વડ વાવવાનો જ વિચાર આવ્યો કે હું મારા ગામમાં એક વડ વાવું ઓકે આજની તારીખે પણ ખૂબ વૃક્ષો અમારા ગામમાં છે મેં શરૂઆતમાં વાવ્યા હતા ખૂબ મોટા થઈ ગયા છે આંબલીમાં તો કાતરા પણ આવવા માંડ્યા છે એટલે અમને હરખ આનંદ થાય આનંદ થાય છે તો મેં મારા ગામથી શરૂઆત કરી હતી પછી પાંચ ગામ લીધા પચાસ ગામ લીધા અને અત્યારે આખા સૌરાષ્ટ્રમાં ગુજરાતના દસ જિલ્લાઓમાં અમારું કામ સરસ રીતે ચાલે છે આ બધું લોકોના સહકારથી ચાલે છે વૃક્ષો એટલે પસંદ કર્યા કે અત્યાર સુધી એવું હતું કે વૃક્ષ વાવી એટલે થઈ જાય અને એના હિસાબે આઝાદીના સિત્તેર વર્ષ પછી પણ વૃક્ષો વાવવા પડે છે ખરેખર એટલી બધી જગ્યા ખાલી છે એટલા ઓછા વૃક્ષો છે બધા લોકો વાવી અને છૂટી જાય છે પછી ખરેખર વૃક્ષો થતા નથી એક બાળકની જેમ ઉછેરવા પડે એક સિસ્ટમ ઊભી કરવી પડે એ પૂરા ગુજરાતમાં ક્યાંય અમને એવી સિસ્ટમ નથી જોવા મળતી કે વાવેલા વૃક્ષને કોઈ રેગ્યુલર પાણી પાય એટલે અમે એક કોર્પોરેટ કંપની કામ કરતી હોય એવું તંત્ર ઊભું કર્યું આ તંત્રની સફળતાના હિસાબે ખૂબ લોકો લોકો અમારી સાથે જોડાઈ ગયા અમારા ભાગીદાર હોય અમારા સહકારી સાથે હોય એવી રીતે અમને આર્થિક તન મન અને ધનથી લોકો સહયોગ આપે છે એટલે આ કામ થઈ શક્યું છે મેં વિજયભાઈ ગાયોની શાળા એવું ઘણી બધી વાર ગુજરાતમાં સાંભળેલું છે કે ભારતમાં સાંભળેલું છે પણ તમે બળદની શાળા એ કેવી રીતના તમને એમ લાગ્યું કે ભાઈ મારે બળદો માટે કંઈક કરવું જોઈએ અમારે પહેલેથી એક જોખમ લેવાની ટેવ છે જે કોઈ ન કરતું હોય એવું કામ કરીએ અમારો વૃદ્ધાશ્રમ છે તો એ ગુજરાત કે દુનિયાથી અલગ છે કે મોટા ભાગના પથ્થારી વડીલોને જ લઈ કેન્સર હોય પેરાલિસિસ હોય ડાયપર ઉપર એકસો વડીલો છે જેને ટોયલેટ બાથરૂમ બેડ ઉપર જ કરતા હોય હાથેથી ખવડાવવું પડતું હોય ગળેથી નળીથી જ્યુસ પાતા હોય નાકથી નળીથી નળીમાં ખોરાક આપતા હોય એક ચેલેન્જીસ કામ જ અમે કરીએ છીએ વૃક્ષારોપણ છે તો એમાં પણ એવું કે જે વૃક્ષ વવાઈ જાય ને ત્રણ વર્ષ સુધી દર ત્રણ દિવસે પાણી પાવા જાય બળદ આશ્રમ એટલે શરૂ કર્યો કે ગુજરાતમાં ગૌશાળા તો ઘણી બધી છે પણ બળદને રાખવા વાળું કોઈ નથી ખરેખર જે ખેડૂત સમાજ છે એ કોઈ જો આગળ આવ્યો હોય આજ તમે અને હું જે રાજકોટમાં મોટી ફેક્ટરી ધરાવતા હોય પણ આપણે જ્યારે ભણતા હતા અભ્યાસ કરતા હતા ત્યારે આપણા પપ્પા ખેતી કરતા હતા અને પપ્પા જે પપ્પાએ જેટલું કામ કર્યું છે એથી વધુ કામ આપણા બળદે કર્યું છે પણ હવે સમય બદલાણો બળદની જરૂર ન રહી ગામડામાં જે ખેડૂતો હતા એ હરવે હરવેના દીકરા સાથે રાજકોટ આવવા લાગ્યા તો આ બળદનું શું થાય એટલે બધાએ બળદ છોડી દીધા ક્યાંય રોડે રખડતા હતા કાગળ ખાતા હતા કતલખાને જાતા હતા એટલે મેં એવું વિચાર્યું કે આવડો મોટો સમાજ છે અમને મદદ મળી રહેશે કે જેના હિસાબે આ સમાજ ખેડૂત સમાજ આખો આખો આગળ આવ્યો છે એને આગળ લેવા માટે ખાલી પેટ ભરવા માટે તમારી મજૂરી કરી છે એ અત્યારે રોડ ઉપર રખડે છે એની આંખમાંથી આંસુ સરે છે કતલખાને જાય છે તો એના માટે કાંઈક કરવું જોઈએ બધા એને ગાયમાં પુણ્ય દેખાય છે અમને આમાં પુણ્ય નથી દેખાતું મને એમ નથી લાગતું કે મને આમાં પુણ્ય મળી જશે પણ એને આશરો આપવો એ આપણી ફરજ છે એક ફરજ ના હું એક ખેડૂતનો દીકરો છું તો હું જે આગળ આવ્યો એમાં પણ એક બળદનો હાથ છે આખું ગુજરાતમાં આ જ રીતે છે તો એ કતલખાને ન જાય એ આપણી સૌની ફરજ છે આવા વિચારથી અમે બળદ આશ્રમ કર્યો અને શરૂ કર્યાના ત્રણ ચાર મહિનામાં જ પાંચસો બળદ આવી ગયા ઓકે અમે તો આખા ગુજરાતને છૂટ આપી છે કે ક્યાંય પણ રખડતો ભટકતો બળદ હોય કોઈએ છોડી મૂક્યો હોય અને સાચવી શકે એમ ન હોય એ બધા બળદને સદભાવના વૃદ્ધાશ્રમે મોકલી આપજો અમારા બળદ આશ્રમે મોકલી આપજો પાંચ દસ હજાર બળદ હશે તો પણ અમે સાચવી લેશું અને સરસ રીતે સાચવશું એ પેલા એવું ગામડામાં કહેતા કે બળદનું ગઢ પણ પાડવું જોઈએ એમ પાડવું જોઈએ આખા ગુજરાતના જેટલા પણ બળદ આવે એ બધાનું અમે ગઢ પણ પાડશું સારી રીતે સાચવશું એ પુણ્ય કરતા એ અમારી ફરજ છે એવું અમે વિચારીશું ઓકે હવે મેં ખુદ સદભાવના વૃદ્ધાશ્રમની વિઝિટ લીધેલી છે મને તમારું જે મેનેજમેન્ટ છે ને કોર્પોરેટ પણ સારું છે તો એ તમે એક લેવલ સુધી પહોંચાડ્યું મેનેજમેન્ટને તો એ કેવી રીતના જનરલી સંસ્થા એટલે બધા લોકો એમ સમજે કે ચાર પાંચ હજારના બે ત્રણ માણસો રાખી લે મોટી ઉંમરના નોકરીએ રાખ્યા હોય એ બિચારાથી મોટું સંચાલન ન થાય લોકોના સહકારથી ચાલતી સંસ્થા છે પણ સરસ ચલાવવા માટે સારા માણસોની ટીમ જોઈએ અમે ખૂબ કુશળ અને હોશિયાર એજ્યુકેટેડ માણસોને કર્મચારી તરીકે રાખ્યા છે આખું તંત્ર મારા કરતાં પણ વધુ જવાબદારી અમારા એમ્પ્લોઈની છે જનરલ મેનેજર થી માંડીને એક આખી સરસ સિસ્ટમ છે એક બેંક કેમ ચાલતી હોય એક કોર્પોરેટ કંપની ચાલતી હોય એવી રીતે અમે સરસ ચલાવીએ છીએ કે આ બધા પૈસા સમાજે આપેલા છે તમારા મારા જેવા આમ જનતાએ આપેલા પૈસા છે એને સરસ રીતે વપરાશે તો મને બીજી વાર આપશે તો હું બીજું કામ કરી શકીશ એટલે ફર્સ્ટ ક્લાસ સિસ્ટમ ગોઠવી છે એકો એક વસ્તુની કે ભાઈ વૃક્ષો વાવીએ તો દર ત્રણ દિવસે એને પાણી પવાઈ જાય દર મહિને એને અલગ અલગ ખાતર અપાઈ જાય દર ત્રણ મહિને જે તે સ્પોન્સરને એનો ફોટો મોકલીએ એક પણ ઝાડ સુકાઈ જાય બળી જાય તો એક એક અઠવાડિયે બદલી જાય ત્રણ વર્ષ પછી બધા ઝાડ મોટા કરી અને જેને પૈસા આપ્યા છે એને અમે અર્પણ કરીએ હવે આ બધું કામ કરવા માટે અમારા કુશળ કર્મચારીઓની મહેનત છે તો સારા કર્મચારીઓ સારી સિસ્ટમ હું એક કંપનીમાં શરૂઆતના વર્ષોમાં એચઆર મેનેજર તરીકે હતો ત્યારે મેં આ સિસ્ટમ જોઈતી કે મોટી કંપનીના છતાંય રાજકોટ કે રાજકોટના એક તાલુકામાં એની એક શાખા ફર્સ્ટ ક્લાસ ચાલતી હોય જ્યારે આવું મેનેજમેન્ટ થાય ત્યારે તમે બહુ મોટું કામ કરી શકો હું એકલો જ માથી ચાર પાંચ જ કર્મચારીઓ હશે તો હું રાજકોટ લેવલે કામ કરી શકશો પણ જો સરસ સિસ્ટમ હશે એક મેનેજમેન્ટ હશે તો ગુજરાત કે આખા ભારત લેવલે આખા વિશ્વ લેવલે અમે કામ કરી શકશું હું તો એવું વિચારું કે અમે કેમ અદાણી અંબાણી જેવડું કામ કરી શકીએ સમાજસેવા એ એક મોટો સબ્જેક્ટ છે અને ખૂબ લોકોને સાથે જોડાવવું છે કાંઈ સ્વાર્થ વિને જોડાવું છે આ રાજકોટની જનતાએ અમને ખૂબ આર્થિક સહયોગ આપ્યો છે તો એને સરસ રીતે કરીએ તો એના માટે મેનેજમેન્ટ જરૂરી છે અને અમારું મેનેજમેન્ટ એટલું ફર્સ્ટ ક્લાસ છે કે કોઈ પણ દાતા કોઈ પણ અમારા સ્વજન

આ એક વિષય અમે એવો પૈકડો છે સમાજનું કામ અમને તો કાયમ સારા માણસો મળે ઘણી વખત હું એવું વિચારતો હોય કે મારે આ વ્યક્તિને મળવું છે પણ ખૂબ મોટા વ્યક્તિ છે હું કેમ મળીશ નસીબ જો કે બે ચાર દિવસમાં જ એ લોકોનો ફોન આવે કે અમારે વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી છે અમારે વૃક્ષો વાવવા છે એટલે આ એક ઈશ્વર અમારા ભાગીદાર છે એટલે અમારા માટે તો કાયમ સુખદ પ્રસંગો બને કાયમ સરકાર પણ બોલાવીને એમ કે છે કે તમારે શું જરૂર છે અમને તો અમે તમને શું મદદ કરીએ હમણાં જે કાર્યક્રમમાં પાટીલ સાહેબ આવ્યા હતા તો એની વાત કરી કે આખી સરકાર તમારી પડખે છે ગમે ત્યારે જરૂર પડે અમને હાકલ કરજો એટલે અમારા જીવનમાં કોઈ એક નહીં હરજ સારા પ્રસંગો બને છે દરરોજ કોઈ પણ સરકાર હોય ઉદ્યોગપતિ હોય બધા જ્યાં પણ ભેગા થાય કોઈ લગ્ન પ્રસંગે ભેગા થાય તો પણ અમને પચીસ પચાસ માણસો એવા મળે કે જે બાજુમાં આવી અને કીએ ગમે એવી જરૂર હોય ગમે એવું કામ હોય અમને યાદ કરજો અમારી અમે તમારી પડખે છીએ સાચી વાત છે આજના યુવાનોને તમે શું કહેવા માગશો ખૂબ પ્રગતિ કરી છે કરવી જ જોઈએ ખૂબ મહેનત કરવી જોઈએ તો જ આપણા દેશનો વિકાસ થાય તો જ વિશ્વગુરુ બની શકાશે પણ દરેક યુવાને પોતાના સમાજ માટે પણ કંઈક કરવું જોઈએ માત્ર આર્થિક વિકાસથી કાંઈ નહીં વળે પર્યાવરણ ઘણી બધી સમાજ સેવા બીજી પણ છે આપણે જયારે પ્રાથમિક શાળા અભ્યાસ કર્યો ત્યારે સંપૂર્ણપણે એક પણ રૂપિયો ફી ચૂકવા વિના આપણે વતન માંથી અભ્યાસ કર્યો છે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ નો તો એની ફી ચૂકવવાની આપણે હજી બાકી છે તો હવે આપણે ખુબ સુખી સંપન્ન છીએ તો આની ફી આપણા સમાજને આપણે ચૂકવવી જોઈએ હું તો એમ નથી કહેતો કે દાન નથી આપણું લેણું બાકી છે આપણું દેવું બાકી છે મારે મારા વતનને હજી કંઈક દેવાનું બાકી છે એક થી સાત ધોરણ સુધી હું મારા ગામડે ભણ્યો કોઈ પણ ફી બહેના તો એની ફી ચૂકવવાની હજી મારે મારા ગામને બાકી છે હાઈસ્કૂલ કોલેજ સુધી હું ફ્રીમાં ભણ્યો તો હું દાન કરતાં પણ જે આ અભ્યાસ કર્યો એની ફી લેખે જો હું મારા સમાજને કંઈક પાછું આપું શિક્ષણ ક્ષેત્રે આપું પર્યાવરણ ક્ષેત્રે આપું તળાવ ઊંડા કરવાની ખૂબ જરૂર છે તો દરેક જે ગામડાઓમાંથી આગળ આવ્યા છે સિટીમાં ખાસ કરીને પટેલ સમાજ ખૂબ સુખી સંપન્ન બનો છે દરેક વ્યક્તિ ગામડેથી આવ્યા છે દરેક યંગ ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષના યુવાનો ત્યારે ખૂબ સુખી છે એ પોતાના ગામને મદદ કરે પોતાના ગામમાં હજાર બે હજાર વૃક્ષો વાવે તો બસો વર્ષ સુધી એની યાદી જળવાઈ રહેશે તો આ એક જ એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે દર વર્ષે તમારું બે ગણું થાય આ ઈશ્વર તો તમારું જોવે જ છે એટલે દરેક યુવાન પોતાના વતનમાં પોતે જ્યાં રહેતો હોય ત્યાં પોતાની આવકના પાંચ દસ ટકા જો સમાજ સેવા સમાજના કામ માટે પોતાનું ઋણ ઉતારવા માટે આપશે તો પોતાનો પણ વિકાસ થશે અને સમાજનો પણ વિકાસ થશે અને વર્ષો સુધી એની યાદી જળવાઈ રહેશે વિજયભાઈ મેં સદભાવના વૃદ્ધાશ્રમની વિઝિટ પણ લીધેલી છે ત્યાંનું તમારું જે મેનેજમેન્ટ છે એ બહુ સરસ છે તો વૃદ્ધોને તમે કેવી રીતના સાચવો છો વૃદ્ધાશ્રમ એટલે કોઈ ઓલી વધારાની જગ્યા એવું અમે નથી સમજતા પણ અમે એવું વિચારીએ છીએ કે ખૂબ સુખી સંપન્ન ફેમિલી હોય અને એના મમ્મી પપ્પા કેવી રીતે સચવાતા હોય એવી અમે સરસ ત્યાં વ્યવસ્થા ઊભી કરી છે સવારે ચા નાસ્તો આપીએ એમાં દરરોજ નવું નવું ખવડાવીએ એકદી આલુ પરોઠા એકદી થેપલા એકદી પરોઠા એને જે મજા આવે એ દસ વાગે અમે એને ફ્રૂટ આપીએ સાડા દસે એને ચા આપીએ પછી બાર વાગે બે જમવામાં બે શાક દાળ ભાત રોટલી અને દરરોજ ફરસાણ આપીએ વાગે ફરીથી પાછો ભર્યું તમે આવ્યા ત્યારે જોયું હશે રાજકોટના મળતા તમામ ફ્રૂટ એમાં હાજર હોય જે વડીલોને જેટલું ફ્રૂટ ખાવું હોય એટલું હાથે જ લઈ લેવાનું જે હાલી ચાલી નથી શકતા એના માટે દસ વાગે અને પાંચ વાગે ફ્રૂટ બધું સુધારી અને દરેક બેડે બેડે ફેરવે છે આ એટલા માટે ત્યાં મોટાભાગના એવા વડીલો આવ્યા છે જેને એ એટલી આર્થિક નાની પરિસ્થિતિમાં આવ્યા છે કે એને ક્યારેય ધરાઈને સફરજન નથી ખાતું એને તો એમ હતું કે બીમાર થાય તો જ સફરજન ખવાય નાળિયેર પાણી તો ડૉક્ટરે લખી દીધું હોય ત્યારે જ પીવાય જે રેકડી ચલાવતો હોય સિંગ વેચતા હોય ઘરે ઘરે વિધવા બેન કચરા પોતા કરવા જતી હોય એની સિત્તેર વર્ષે આશ્રમે આવે તો એને ક્યારે સફરજન ખાતા હોય એ લોકો માટે અમે એ એકદમ સુખી થઈ શકે એને મજા આવે એવી રીતની સુવિધા ગોઠવી છે સાંજે દરરોજ નવું મેનુ હોય એકદી ભજીયા હોય એકદી પાણી ભાખરી બનાવવાની છૂટ બાકી દિવસ દરરોજ નવું નવું અમે બનાવીએ એટલા માટે કઈ લોકોને તો એમ હતું કે દિવાળી કે જન્માષ્ટમી હોય ત્યારે જ સારું ખવાતું હશે ત્યારે જ મિષ્ટાન મળતું હોય આવો એક નાનો વર્ગ જેને આખી જિંદગી કામ કર્યું છે રેકડી ચલાવી છે લિફ્ટમેન હોય વોચમેન હોય જે નાનો વર્ગ છે એકદમ એનું કોઈને ધ્યાન નહોતું કે આ વર્ગનું છેલ્લે શું થતું હશે આ એના જ માટેનો વૃદ્ધાશ્રમ છે તમે એમ કહો કે મારા કાકા છે સુખી સંપન્ન છે ને એને એડમિશન આપવું છે એના માટેનો આશ્રમ નથી પણ તમે એમ કહો કે અમારા બિલ્ડિંગનો વોચમેન છે લિફ્ટમેન છે અમારી ઘરે કામવાળા આવતા બેન છે ને એની સિત્તેર વર્ષની ઉંમર થઈ ગઈ છે એના માટેનો આ વૃદ્ધાશ્રમ છે અને આ બધું દાતાના સહયોગથી થાય છે કોઈ જન્મદિવસે કંઈક ને કંઈક આપતા હોય તિથિ ભોજન સ્વર્ગસ્થ એના ફેમિલીજનના તિથિ નિમિત્તે આપતા હોય એમાંથી આ તંત્ર ચાલે છે પણ એટલું ફર્સ્ટ ક્લાસ રીતે સુવિધા આપવામાં આવે છે દિવસમાં ચોવીસ કલાકે ચાર વાર તો ડાયપર બદલાવી દરેક વ્યક્તિ દરેક વડીલને મળવા માટે પણ એક બેન છે કે દરેક વડીલની બાજુમાં બેસી અને એને ખાલી વાતો સાંભળે એવું બન્યું હોય છે કે આ સિત્તેર વર્ષમાં એને સાંભળવા વાળું કોઈ મળ્યું નથી એ એક જરૂરી વસ્તુ છે સાચી વાત છે અત્યારના સમયમાં સૌથી મોટો જો કોઈ પ્રશ્ન હોય તો આ વડીલ વડીલે કંઈ સાંભળતું નથી સાંભળતું નથી તો અમે આશ્રમમાં એવી સુવિધા રાખી છે બેન હોય દરેક વડીલની બાજુમાં બેસે અડધી અડધી કલાક અને બધાને સાંભળે એના પ્રશ્નો સોલ્વ કરે ઘણી વખત પ્રશ્ન કઈ મોટો હોય જ નહીં ખાલી એને સાંભળી લ્યો એટલે એનો પ્રશ્ન સોલ્વ થઈ જાય એટલે તમામ મહેનત અમે આવી એટલી બધી ચોકસાઈ હોય કે કોર્પોરેટ હોસ્પિટલ કે કોર્પોરેટ હોટલમાં આવો એટલી બધી ચોકસાઈ આખું બિલ્ડિંગ દરરોજ ધોવાય ચોકસાઈ એટલે રાખે કે આનાથી માંદગી ઓછી આવે આટલા બધા બીમાર વડીલો છે આટલું બધું કેન્સર પેરાલિસિસ હોય તો ચોકસાઈ ન રાખો તો આ બધું ખરાબ થાય અને અમારો સ્ટાફ પણ એટલો બધો સરસ છે કે બધા વડીલને બા બાઈ બોલાવે અને બાજુમાં જમાડી શકે ડાયપર બદલાવી શકે એટલે અમે એવું વિચારીએ આવ્યા પછી કોઈને પણ પોતાનું ઘર યાદ ન આવે અને એમ લાગે કે હું આ મારી જિંદગીના છેલ્લા બે પાંચ વર્ષ છે એ સ્વર્ગમાં આવ્યો આવી અમારું સપનું છે ના ખુબ જ સરસ અને તમારું પર્યાવરણ પ્રત્યે જે પ્રેમ છે અને પર્યાવરણની અંદર તમે જે મોટું કામ કરો છો તો તમે જે આ વૃક્ષોનું જતન કરો છો તો એની સાર સંભાળ તમે કેવી રીતના રાખો છો સૌથી અગત્યનું સાર સંભાળ છે વૃક્ષારોપણ એ તો કદાચ દસ વીસ રૂપિયામાં એક વૃક્ષ લઈને તમે વાવી શકો પણ એ વૃક્ષ બનતું નથી ખરેખર એક બાળકને ઉછેરવા જેટલી મહેનત એક વૃક્ષમાં થાય છે સો ટકા અમારા એક પડધરી કવિ છે મણિભાઈ કપુરિયા ઈ દર વર્ષ દર વખતે કાર્યક્રમમાં કેતા હોય કે આ વૃક્ષારોપણો તો ખુબ થાય છે પણ કઈ વૃક્ષો થતા નથી એટલે એમની કોર્પોરેટ સિસ્ટમ થી આખી ચેનલ ગોઠવી કે પહેલાં જગ્યાની પસંદગી થાય જગ્યા સાફ થાય પછી ખાડા થાય એમાં આઠ ફૂટના પિંજરા સાથે સીધું દસ ફૂટનું જ વૃક્ષ વાવવામાં આવે વાવી ત્યારે જ વૃક્ષની ઉંમર ત્રણ ચાર વર્ષની હોય અને દેશી કુળના કે જેનું બસો વર્ષનું આયુષ્ય હોય એવા જ વૃક્ષો વાવી વળ પીપળ પીપળો લીમડો ખાટી આમલી આવા જ વૃક્ષો આવીએ જેથી બસો વર્ષ સુધી કામ કામ આવે એ લોખંડના પિંજરાને ફરતી નેટી લગાડી દઈ દર ત્રણ દિવસે પાણી પાય દર મહિને એમાં ખાતર નાખીએ સ્પોન્સર ને એનો રિસ્પોન્સ આપીએ દર ત્રણ ત્રણ મહિને કે હવે જાન્યુઆરીમાં આવું જાળતું એપ્રિલમાં આવું થયું દર પંદર દિવસે દરેક ઝાડને ટચ કરવા માટેના પણ અમે અધિકારી રાખ્યા છે કે ભાઈ રાજકોટથી ભાવનગર રોડ સુધીમાં એકસો એસી કિલોમીટરમાં વૃક્ષો વાવ્યા છે તો એમાં એટલા માણસો ગોઠવેલા હોય કે દર પંદર દિવસે દરેક ઝાડને ટચ થઈ જાય કોઈ એક્સિડન્ટમાં કે કોઈ પણ પવન વાવાઝોડાના હિસાબે પાંચ ઝાડવાય પડી ગયા ફેલ થયા તો દર અઠવાડિયે ઝાડ ચેન્જ થઈ જાય એટલી બધી સિસ્ટમ અમે ગોઠવી રાખી છે એકસો ત્રીસ ટેન્કર છે પાણીના એકસો ત્રીસ ટેક્ટર છે અને છસો માણસોનો પગારદાર સ્ટાફ છેલ્લા સાત આઠ વર્ષમાં પંદર લાખ વૃક્ષો વાવી અને મોટા કરી દીધા છે અમારી એ ગેરંટી છે માત્ર વિશ્વાસ નહીં કે જેટલા ઝાડ વાવશું એને મોટા જ કરી દેશું કોઈને કોઈ સંજોગો એક બે ટકા ફેલ થાય તો એને બદલતા રહેશું પણ જે સમાજે પૈસા આપ્યા છે એનું એક પણ વૃક્ષ એવું નહીં હોય કે ફેલ હોય ફેલ હોય એક વૃક્ષના પૈસા આપશે તો પણ પણ અમે ઉપર તકદી લગાડી હોય હોય દર રિપોર્ટિંગ આપી આપી વૃક્ષો એને અને એક વૃક્ષ અને વૃક્ષ બધાને અમારી ગેરંટી હોય કે ત્રણ વર્ષે અમે આ વૃક્ષને મોટું કરી દેશું કોઈ સંજોગે અમારાથી વૃક્ષ ફેલ થયું ત્રણ વર્ષ પછી તો તમે જે પૈસા આપ્યા છે એ પૂરેપૂરા અમે પાછા આપી દેશું અમે એક દત્તક ગામની યોજના કરી અત્યારે દોઢસો ગામ એમાં હવાઈ ચુઈકા છે કોઈપણ ગામમાં સોળસો વાવવા હોય તો પચાસ ટકા ખર્ચ સદભાવના વૃદ્ધાશ્રમ ચૂકવે પચાસ ટકા ખર્ચ જે તે ગામે ચૂકવવાનો પિંજરા સાથે વૃક્ષો વાવીએ ત્રણ વર્ષ માટે એક ટેક્ટર એક ટેન્કર એક ડ્રાઈવર બે મજૂર અને એક સુપરવાઇઝર રહેવા માટે જે તે ગામમાં વહે જાય ઓકે એ વૃક્ષોને મોટા કરી ગામ લોકોને બતાવી ગણાવી અને ત્રણ વર્ષ પછી ગામ છોડે એ ગામમાં જ રેસિડેન્સ કરે એટલે એ દરરોજ ઝાડવાને જોવે ઝાડવાને ટચ કરે પાણી પાય આટલી બધી કાળજી રાખી ત્યારે ઝાડ થાય માટે આપણી પાસે જગ્યા ન હોત પણ એટલી બધી હેલી રીતે થતું નથી એટલે અમે કોર્પોરેટ સિસ્ટમથી ઉપાડ્યું કે તમે તમારા ગામમાં દસ પંદર લાખ નો ખર્ચ વીસ લાખ નો ખર્ચ કર્યો હોય તો એ વસૂલ થવો જોઈએ અને વસૂલ થવાની અમે ગેરંટી લઈ છીએ કે નહીં થાય જાળવા

હું જીવું ત્યાં સુધીમાં પંદર કરોડ વૃક્ષો વાવી દેવા અને મોટા કરવા આવો મારો સંકલ્પ છે અને થઈ જશે અમે તો એમ કહીએ છીએ કે તમારા ભાગીદાર તો તમારા મિત્ર હશે પણ અમારો ભાગીદાર અમારો ભગવાન છે અને તો જ આ પ્રવૃત્તિ ચાલે જેનો ભાગીદાર ભગવાન હોય એને ખરેખર ક્યાંય ગોતવા ન જવું પડે અને કાંઈ ઘટે નહીં અને તો જ આવડો મોટો વિશાળ ખર્ચ મહિને ખાલી પગાર ખર્ચ સવા કરોડ રૂપિયા થાય છે પર ડે પચીસસો લીટર ડીઝલ જોઈ પર ડેનું પચીસસો લીટર ડીઝલ જોઈ આ બધું ભેગું કરનાર જ ભગવાન છે આ સમાજ છે ના ના બહુ સરસ વાત છે તમારી મેં ઘણી બધી જગ્યાએ જોયેલું છે કે તમે કહીધું એવી રીતના વૃક્ષારોપણ થાય છે પણ મેઈન વસ્તુ છે વૃક્ષને એક વટવૃક્ષ બનાવવું બરાબર છે સાચી વાત છે તમારું કાર્ય વિજયભાઈ અને તમારું જીવન ઉપરથી મને એવું લાગે છે કે તમારું સપનું કંઈક અલગ હશે તો મને તમારા સપના વિશે જણાવો તો હું પહેલેથી વિચારતો કે હું કંઈક એવું કરું કે સમાજમાં કંઈક એક નવો રસ્તો પડે હું કંઈક સમાજને એક વસ્તુ દઈને જાઉં હું જે કરું એ ક્ષેત્રમાં હું આખા વર્લ્ડ લેવલે એ ક્ષેત્રમાં સૌથી સારું કામ કરું તો મેં અત્યારે આ વૃક્ષારોપણ જે ઉપાડ્યું છે એમાં આખા વર્લ્ડમાં સૌથી વધુ વૃક્ષો વાવી અને મોટા કરી દઉં માત્ર નામના માટે નહીં પણ મારા ગુજરાતને વર્ષો સુધી કામ આવે જે પર્યાવરણના પ્રશ્નો છે એ સોલ્વ થાય હું એવું વિચારું કે હું મારા માટે જીવીશ કે હું બંગલો બનાવી લઈશ તો એ મને કામ આવશે કદાચ મારા ફેમિલી ને આવશે પણ હું એવું કઈક કામ કરું કે મારા આખા સમાજને ઉપયોગી થાય અને વર્ષો સુધી અમારી સ્મૃતિ આ દેશમાં જળવાઈ રહી હું કદાચ નહીં હોય તો પણ મારા વાવેલા પંદર કરોડ વૃક્ષો એના પક્ષીઓ એ યાદ કરશે આ સમાજ એ વૃક્ષ જોઈ એ વડ જોઈ અને યાદ કરશે કોઈ ગામમાં પાંચ વડ હોય ને તો એ જે વાવ્યું હોય એને યાદ કરે કે આ કુરજી બાપાએ આ વડ વાવ્યા કુરજી બાપા ન હોય તો પણ તો હું જે ક્ષેત્રમાં છું એમાં વિશ્વ લેવલનું કામ કરું કે વૃક્ષોનું નામ આવે તો એક જ યાદ આવવું જોઈએ કે વૃદ્ધાશ્રમ આવો અમારો છે અને વૃદ્ધાશ્રમમાં કે હવે મેં જે વિષય શરૂ જ કર્યો છે તો એમાં આખા ઇન્ડિયાનો પ્રશ્ન હું પૂરો કરી દઉં આખા ઇન્ડિયાનો પ્રશ્ન પૂરો કરી દઉં એ જ મારી નેમ છે અને એમાં અમે ખૂબ આગળ વધી રહ્યા છીએ લોકો અને સરકાર એનો પણ એટલો બધો સહયોગ છે કે આ વર્ષે જ રાજકોટ મહાનગરપાલિકાએ નક્કી કર્યું કે મહાનગરપાલિકા પોતે ક્યાંય વૃક્ષારોપણ નહીં કરે એનું જે કાંઈ ફંડ છે એ સદભાવના વૃદ્ધાશ્રમને આપશે અને એની સાથે ભાગીદારી કરી અને રાજકોટને હરિયાળું બનાવશે તો આ આ મુદ્દો પણ બહુ મોટો કહેવાય કે સરકાર મહાનગરપાલિકા પણ આવું વિચારે કે સદભાવનાને સાથે લઈ અને વૃક્ષો વાવીએ આ અમારી મહેનતનું રિઝલ્ટ છે એક સમય એવો એવો હતો શરૂઆતમાં કે વૃક્ષો વાવવા માટે અમારે મંજૂરી લેવા જાવ પડતી હતી અને એ મંજૂરી બે મહિને અમને મળતી નહોતી આજે એ જ લોકો અમારા મિત્રો બની ગયા છે અમારા ભાગીદાર બની ગયા છે અને રાજકોટ કે પૂરા ગુજરાતને હરિયાળું બનાવવા માટે અમને આર્થિક સહયોગ આપવા માટે આગળ આવ્યા છે કાયદા કાનૂનની આટું ઘાટી પણ એ સોલ્વ કરી દે છે કે ભાઈ અમે ડાયરેક્ટ તમને પૈસા નહીં આપી શકીએ પણ અમે ટેન્ડર થ્રુ તમને પસંદ કરશું અને તમારા હસ્તે વૃક્ષો વવડાવશું એટલે આ